રાજકોટમાં સંતોષી ફાટક પાસે દંપતીએ આપઘાત કર્યો છે. આ દંપતીએ 1.5 મહિના પહેલા જ લગ્ન કર્યા હતા અને રાત્રિના સમયે દંપતી પોતાના ઘરેથી નીકળી ગયા હતા, તેમજ ઘરની સામેના રેલવે પાટા પર પહોંચી આપઘાત કર્યો હતો. દંપતીના આપઘાતનું કારણ અકબંધ છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગરના વઢવાણમાં બે ટોળા વચ્ચે થયેલી મારામારીના આરોપીને પોલીસે બનાવ સ્થળે લઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું ત્યારે પોલીસે આરોપીઓને 80 ફૂટ રોડ પર બનાવવાની જગ્યા સહિત આસપાસના વિસ્તારોમાં લઈ જઈ ઉઠક બેઠક કરાવી કાયદાનું ભાન કરાવ્યું. ત્યારે બોન પકડવા બાબતે એક જૂથના યુવાનોની કાર સાથે બોલેરોના કાર ચડાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સુરતના પોણા ગામ વિસ્તારમાં બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ હત્યાના મામલે સુરત કોર્ટે આરોપી લલનસિંહને ફાંસીની સજા ફટકારી છે. 13 એપ્રિલે આરોપીએ બાળકીનું અપહરણ કરી બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું, જે બાદ બાળકીની હત્યા કરી લાશને જમીનમાં દાટી દીધી હતી. વાપી જીઆઈડીસીના થર્ડ ફેઝ વિસ્તારમાં આવેલી એક કેમિકલ કંપનીમાં સલ્ફર ગોડાઉનમાં આગ લાગી હતી. લોકોને શ્વાસ લેવામાં અને આંખોમાં વળતરા થતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી. આગ પર કાબુ મેળવવા વાપી નોટિફાઇડ વાપી જીઆઈડીસીના ફાયરને બોલાવવામાં આવ્યા હતા, તો વાપી ઇમરજન્સી સેન્ટરની ટીમ અને પોલીસ જવાનો પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કંપની આસપાસના વિસ્તારને કોર્ડન કરી આગને બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. પીજીવીસીએલની ટીમ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સતત બીજા દિવસે શહેરના વિવિધ વિસ્તારોમાં 32 ટીમ દ્વારા વીજ ચેકિંગ કરાયું હતું. જામનગરના બેડી બંદર, રંગુનવાલા હોસ્પિટલ નજીક દરબારગઢ, ત્યારે પંચહાટડી, ધુવાવ, હાપા સહિતના વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું. પીજીવીસીએલની ટીમ સાથે 12 SRPના જવાનો, પોલીસ જવાનો, XRPના 8 જવાનો જોડાયા. ત્યારે 36 ટીમ દ્વારા 485 વીજ કનેક્શન ચેકિંગ હાથ ધરવામાં આવતા જેમાંથી 84 વીજ કનેક્શનમાંથી રૂપિયા 28.85 લાખની વીજ ચોરી પકડવામાં આવી હતી. પાલનપુરમાંથી પાકિસ્તાન શ્રીલંકા વચ્ચે ક્રિકેટ પર સટ્ટો રમાડતો યુવક ઝડપાયો હતો. શિહોરીના નીરવ ઉર્ફ પપ્પુ ઠક્કર પાલનપુરમાં સટ્ટો રમાડતો ઝડપાયો હતો. આરોપી પાસેથી લેપટોપ, 3 મોબાઈલ સહિત રૂપિયા 38,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. અમરેલીના જાફરાબાદના પેટ્રોલ પંપની વીતી મોડી રાત્રે 5 સિંહો ઘૂસ્યા હતા. 2 આખલાનો શિકાર કરવા સિંહોએ પ્રયાસ કર્યો હતો, જોકે આખલાનો શિકાર કરવા સિંહોને નિષ્ફળતા મળી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.